मित्रों, मारू नाम रिकिन भाई प्रजापति। आपणे 11 कॉमर्स नी अंदर नवा कोर्स प्रमाणे चौथु चेप्टर अने जूना कोर्स प्रमाणे त्रीजु चेप्टर आम नोध ए शीखी रह्या छीए। हवे एनी अंदर पेज नंबर 107 पर एक्जाम्पल नंबर 16, जेनी पासे नवी टेक्स्टबुक हशे एनी अंदर ज आ दाखलो हशे, जूनी टेक्स्टबुकमां दाखला हशे नहीं। तमारे आ दाखलानी तैयारी करवानी छे, तमे टेक्स्टबुक नवी ज खरीदवी। नीचेना व्यवहारो परथी दाहोदना श्री दिनेश भाईना चोपड़े आमनोद लखो। दाहोदनी आमनोद लखवानी छे। दिनेश भाईना धंधाना व्यवहारोनुं वसेक नीचेना दरे लागू पड़े छे। नीचेना व्यवहारोनी रकममां वसेकनो समावेश थयेल नथी। लागू पड़ता वसेकनी रकम उमेरीने आमनोद लखो। वसेक शू छे ए समझिए। तो वसेकनी अंदर एने अंग्रेजी में कहे तो वसेक एटले जीएसटी। आ शब्द तमे सांभळ्यो हशे, जी एटले गुड्स, बराबर, बहु वचन छे, गुड्स एंड सर्विसेस टेक्सेस। हा, गुड एमे गुड्स, पछी एस एंड एस एटले सर्विस एंड टी एटले टेक्स, बराबर। गुड्स एटले माल सामान, बराबर। वसेक वस्तु, एंड एटले अने, सर्विस एटले सेवा, अने टेक्स एटले कर। तेनो पहेलो पहेलो अक्षर लीधो, एटले कोई वस्तु नो व लीधो, सेवानो से लीधो, अने करनो क लीधो, એટલે વ સે ક, એટલે જીએસટી ઇન સિમ્પલ, જેના જીએસટી શોર્ટ ફોર્મ છે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સનું, સેમ એવું ગુજરાતી વસ્તુ અને સેવા કરનું શોર્ટ ફોર્મ એ લોકોએ લીધું વ સે ક। તો આ વસેકનું આપણે ટૂંકમાં જીએસટી ગણવાની હોય ત્યારે આમનાદ કેવી રીતે લખાય એ આપણે જોવાનું છે। હવે આની અંદર તમે જોશો કે આ પ્રકારનું ટેબલ આપ્યું છે, વસેકની વિગત વસ્તુ પર સેવા પર। વસ્તુ સેવામાં શું શું આવે, જે ખર્ચા અને આવકો હોય, એટલે કે આપેલ કમિશન, મળેલ કમિશન, મળેલ વટાવ, પગાર, પછી અલગ જાહેરાત ખર્ચા, વીમા પ્રીમિયમ, આ બધું જે હોય બધું સેવામાં આવે। ટૂંકમાં ખર્ચા અને આવકો જે હોય બધું સેવામાં આવશે। આ સિવાય બાકી જે રહ્યું, એટલે કે ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, આ બાબતો જે કંઈ રહી એ બધી જ વસ્તુઓ ઉપર આવતું હોય છે, ઇવન મિલકતો પણ આની અંદર આવી જાય। હવે આની અંદર કેન્દ્રીય વસેક છે અને રાજ્ય વસેક। કેન્દ્રીય એટલે સેન્ટ્રલ, એટલે સી જીએસટી કહેવાય, રાજ્ય એટલે સ્ટેટ, એસ જીએસટી કહી શકાય। હવે કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક ક્યારે લાગુ પડે, તો આપણા ગુજરાતની અંદર જ જ્યારે વેપાર થતો હોય ત્યારે કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક લાગુ પડે। દાખલા તરીકે સમજો, અમદાવાદના વેપારી પાસેથી બરોડાનો વેપારી માલ ખરીદે તો અમદાવાદ અને બરોડા બંને ગુજરાતની અંદર જ આવેલું છે। એ રીતના સુરતનો વેપારી એ આણંદના વેપારીને કોઈ વસ્તુ વેચે તો સુરત અને આણંદ બંને એ ગુજરાતની અંદર જ આવેલા છે। તો જ્યારે એક જ રાજ્યની અંદર વ્યવહારો થતા હોય તો તે વખત કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક બંને લખાશે। એ રીતના સેમ સંકલિત વસેક, સંકલિત વસેક ક્યારે લખાય, તો જ્યારે બે રાજ્યો વચ્ચે વેપાર થતો હોય ત્યારે। દાખલા તરીકે વાત કરીએ તો અમદાવાદનો કોઈ વેપારી દિલ્હીના વેપારીને વસ્તુ વેચે તો દિલ્હી ગુજરાતની બહાર આવેલો છે અને અમદાવાદ એક ગુજરાતની અંદર, એટલે કે એક રાજ્ય, એક પક્ષકાર આપણા રાજ્યનો હોય અને બીજો પક્ષકાર બીજા રાજ્યનો હોય। સેમ એવું આપણે ઉત્તર પ્રદેશનો કોઈ વ્યક્તિ વેપારી હોય તો ઉત્તર પ્રદેશનો રાજસ્થાન સાથે વેચે તો પણ એને સંકલિત વસેક લાગુ પડશે। ત્યાંથી એવી રીતના મદ્રાસની કોઈ વ્યક્તિ હોય, એ કલકત્તામાં કોઈ વસ્તુ વેચે અથવા કલકત્તાની વસ્તુ પાસેથી ખરીદે વેપારી પાસેથી, તો પણ સંકલિત વસેક લાગુ પડે। ટૂંકમાં એક જ રાજ્યની અંદર વેપાર થતો હોય તો કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક, અને બે રાજ્યો વચ્ચે વેપાર થતો હોય તો સંકલિત વસેક લાગુ પડશે। આ 2019 એપ્રિલ છે, જોતા છે આપણે વન બાય વન। પહેલા પેલું સ્ટ્રક્ચર પેલાના જેવું જ લખાશે, શ્રી દિનેશભાઈની આમનોદ, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, 2019 એપ્રિલ તારીખમાં, પહેલી તારીખ।
विगत में जोवा जोईए तो पहली सुरेन्द्रनगर ना जो ऊपर कोण छे दाहोद ना छे, दाहोद गुजरात नी अंदर ज आवेलो छे एटले आ व्यापारी गुजरात नो छे। एटले जो गुजरात नी अंदर ज व्यापार थाय तो केन्द्रीय राज्य वसे, अने गुजरात नी बहार साथे कोई धंधो थाय व्यापार थाय तो संकलित वसेक लागू पड़शे। पहेलुं जोवा जोईए तो सुरेन्द्रनगर ना सुरेशभाई पासे थी रूपया 50,000 नो माल 10% व्यापारी वटावे खरीद्यो, रकम चेक थी चूकवी तेना। जो माल आपणे खरीद्यो छे एटले एक खातु आवशे खरीद खातु, एटले एक लखाय खरीद खाते। बीजू रकम चेक थी चूकवी छे, चेक आपणी पासेथी जाय जाय ते जमा, એટલે તે ચેક ખાતે ના લખાય પણ તે બેંક ખાતે, એક આવું છે। ખરીદો એટલે માલ આપણી પાસે આવે, આવે તે ઉધાર। હવે અત્યાર સુધી જોયું વેપારી વટાવ બાદ થાય પણ લખાય નહીં। 50,000 છે તો 50,000 રકમમાં લખવાનું તમારે 50,000। 10% વેપારી વટાવ છે એટલે -10% વેપારી વટાવ, 10% એટલે 5,000, 50માંથી 5,000 જાય એટલે 45,000, એટલે ખરીદી રકમ માં લખાશે 45,000। એક હાથે ખરીદ ખાતે ઉધાર 45,000। હવે ખરીદો એટલે માલ સ્ટોક આપણી પાસે આવે, આવે એટલે શબ્દ લખાય આવક પૂરતી। હવે અહીંયા તમે જોશો શું કહ્યું છે, સુરેન્દ્રનગર ના સુરેશભાઈ પાસેથી ખરીદ્યું છે। સુરેન્દ્રનગર ગુજરાત ની અંદર જ આવેલું છે અને આ ભાઈ દાહોદ ના જ છે, દિનેશભાઈ એટલે ગુજરાત ની અંદર જ છે એટલે એમાં કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક લાગુ પડે। તો ખરીદો એટલે માલ સ્ટોક આપણી પાસે આવે એટલે શબ્દ લખાય આવક પૂરતી, આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે, આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર, અને બીજું ફરી આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર, આ રીતના આવશે। હવે કેટલા ટકા, આ વસ્તુ છે ખરીદ એટલે માલ કહેવાય એટલે વસ્તુ આવે, 6% લાગુ પડે તો 45,000 તમારે 6% કાઢવાના, 6% થશે 2,700। સેમ એવું આવક પૂરતી રાજ્ય વસેક પણ સરખું જ છે, 6% જ છે એટલે 2,700। હવે આ 3 નો સરવાળો કરવાનો અને સરવાળો તમારે અહીંયા લખવાનો, 50,400 અને વ્યવસ્થિત રીતના આપણે નોટબુકમાં આ રીતના લખી કાઢવાનું। હવે બાબત જે લખવાની, વસેક સાથે માલ ખરીદ્યો તેના, પછી લીટી દોરી દેવાની વિગતના ખાનામાં, પહેલું પૂરું થાય। હવે બીજાની વાત કરીએ તો બીજામાં શું કહેશે, જો વારાણસીના એટલે કે ઉત્તર પ્રદેશમાં વારાણસી આવ્યું, કાશીજી કહીએ છીએ, વારાણસીના ઉત્તર પ્રદેશ વિષ્ણુભાઈ પાસેથી 40,000 નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો। સ્કીમ છે રોકડ વટાવ, પણ રોકડેથી ખરીદ્યું આપણને કહ્યું નથી, રોકડેથી નથી ખરીદ્યો એટલા માટે રોકડ વટાવ ગણાશે નહીં, રકમ સીધી 40,000 જ ગણાશે। આ વારાણસી વિષ્ણુભાઈ પાસેથી માલ આપણે ખરીદ્યો એવું પહેલા આમનો જ કોમન કરી દેવાનું, તો રકમમાં કરીએ તો ખરીદો એટલે ખરીદ ખાતે, બીજું ખરીદો એટલે માલ સ્ટોક આપણી પાસે આવે, આવે તે ઉધાર, એ ખરીદ ખાતે ઉધાર। હવે અહીંયા રોકડ વટાવ ગણાય નહીં એટલે સીધી રકમ લખાશે ખરીદીમાં 40,000, પછી જગ્યા રાખવાની વચ્ચે, અને પછી ચેક રોકડ ખરીદ્યો છે અને વિષ્ણુભાઈ પાસેથી, વ્યક્તિનું નામ છે રોકડ શબ્દ નથી એટલા માટે ઉધાર વ્યવહાર કહેવાય, ઉધાર વ્યવહારમાં વ્યક્તિનું નામ આવે એટલે તે વિષ્ણુભાઈ ખાતે। રકમની વાત કરીએ તો રકમમાં ખરીદી જેવું થાય, ખરીદી ઉધાર થાય, વિષ્ણુભાઈ ખાતે જમા કર્યું એટલે ખરીદી ઉધાર થઈ તો જીએસટી એટલે કે વસેક પણ ઉધાર થશે। આ જે માલ ખરીદ્યો છે આ ભાઈ દાહોદના છે એટલે ગુજરાતના છે અને એમણે ઉત્તર પ્રદેશમાંથી માલ ખરીદ્યો છે એટલે બે અલગ અલગ રાજ્યો વચ્ચે વેપાર થયો છે એટલે સંકલિત વસેક લાગુ પડશે અને માલ ખરીદ્યો છે એટલે વસેક વસ્તુ પર લાગુ પડે, 12% કાઢવા પડે એટલે ખરીદ ખાતે ઉધાર કર્યું તો ફરી ઉધાર કરવાનું તમારે, માલ ખરીદો એટલે માલ આવે એટલે શબ્દ લખાય આવક પૂરતી, હવે કયો વસેક આવશે, સંકલિત વસેક, આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર,
बार टका अपने कहू चालीस हजार बार टका करवाना अड़तालीसो सरवाड़ो कर विष्णु भाई में लखवाना चुम्वालीस हजार आठ सौ व्यवस्थित नोटबुक में लखी करवाना। बाबत जी वसेक साथे माल खरीद्यो तेना लीटी दोरी देवानी। सातमी तारीख हिम्मतनगर ना हिमांशु भाई ने 60,000 नो माल 10% वेपारी वटावे वेच्यो। हवे आपणे हिमांशु भाई ने वेच्यो छे એટલે હિમાંશુ વ્યક્તિનું નામ છે, રોકડેથી વેચ્યો કશું કહ્યું નથી, એટલે પણ વેપારી વટાવ તો બાદ થાય છે। 60,000 ઓછા 10% કરવાનું, 60,000 ઓછા 10% તમે કરશો તમારા આવશે 6,000, 60માંથી 6,000 બાદ કરો 54,000 આવે। હવે આમ તારીખ તમે જોશો તો સાતમી તારીખ કોને માલ વેચ્યો છે તો આપણે હિમાંશુને માલ વેચ્યો છે, એટલે હિમાંશુ ભાઈ માલ લેનાર થાય, એટલે હિમાંશુ ભાઈ ખાતે ઉધાર। હવે માલ આપણે વેચ્યો છે એટલે વેચ્યો એટલે માલ આપણી પાસેથી જાય, જાય તે જમા એટલે કે તે વેચાણ ખાતે। વેચાણમાં પેલું વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ લખવાની, 60,000માંથી 6,000 જાય 54,000, એટલે તે વેચાણમાં લખાય 54,000 એકા થઈ ગયું। આ વેચો એટલે માલ સ્ટોક આપણી પાસેથી જાય, જાય તે જમા એટલે જાવક પૂર્તિ શબ્દ લખવાનું, એટલે કે તે જાવક પૂર્તિ। હવે કયો વસેક લાગુ પડે એ જોવાનું, હિંમતનગર ગુજરાતની અંદર જ આવ્યું એટલા માટે કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક લાગુ પડે, એટલે કે તે જાવક પૂર્તિ કેન્દ્રીય વસેક ખાતે, તે જાવક પૂર્તિ રાજ્ય વસેક ખાતે એક આ થઈ ગયું। હવે વસેક કેટલું લાગુ પડે, વસ્તુ છે માલ વેચો છે એટલે વસ્તુ ગણાય 6% લાગુ પડશે, 54,000ના 6% કરવાના 3,240 બન્યું 6% છે એટલે બન્યું આગળ 3,240। હવે એનો સરવાળો કરીને ઉધાર બાજુ લખી કાઢવાનું, 54 × 3 = 60, 60,480। બાબત જે વસેક સાથે માલ વેચ્યો તેના અગિયારમી તારીખ જોવા જઈએ તો અગિયારમી તારીખ શું કહે છે, સિમલાના હિમાચલ પ્રદેશ આવ્યું એટલે બે રાજ્ય વચ્ચે થયું, બે રાજ્ય વચ્ચે થાય એટલે સંકલિત વસેક આવશે। સિમલાના શશિકાંતભાઈને 50,000 નો માલ 10% વેપારી વટાવે ચેકથી વેચ્યો, તો વેપારી વટાવે તો બાદ થશે, ચેકથી વેચો એટલે પહેલાં પહેલું ચેક આપણી પાસે આવે, આવે તે ઉધાર, એટલે તારીખમાં 11 બેંક ખાતે ઉધાર। હવે માલ વેચો છો એટલે શબ્દ લખાશે તે વેચાણ ખાતે, વેચાણમાં કઈ રકમ લખવાની તો વેપારી વટાવ બાદ કર્યા પછીની, 50,000ના 10% એટલે 5,000 આવશે, 50,000માંથી 10% 5,000 તમારે બાદ કરવાના એટલે બાદ કરશો તમે એટલે 45,000, એટલે વેચાણમાં લખાશે 45,000। હવે વેચો છો અને હિમાચલ પ્રદેશમાં વેચ્યો છે એટલે સંકલિત વસેક આવે, અને વેચો એટલે માલ જાય એટલે શબ્દ લખાય જાવક પૂર્તિ, એટલે કે તે જાવક પૂર્તિ સંકલિત વસેક ખાતે, જાવક પૂર્તિ સંકલિત વસેક ખાતે કેટલા ટકા છે તો સંકલિત વસેક વસ્તુ કહેવાય એટલે 12%, 45,000ના 12% કાઢવાના 5,400 એટલે લખાશે 5,400, સરવાળો કરવાનો 45,000 ને 50,400। બાબત જે વસેક સાથે માલ વેચ્યો તેના લીટી દોરી દેવાની। આગળનું 15મી તારીખ વિષ્ણુભાઈને
एक चतुर्थांश भागनो माल परत कर्यो। क्या विष्णु भाई चौथी तारीख वाला छो विष्णु भाई पास थी अपने माल खरीदेलो अने परत कर्यो एटले खरीद परत आवशे। वसेकनी प्रमाणसर रकम मजरे मळी। आपणे कोने माल पाछो आप्यो तो विष्णु भाई ने माल पाछो आप्यो एटले विष्णु भाई नुं खातु विष्णु भाई माल लेनार थाय लेनार खाते उधार थशे। तारीख में 15 विष्णु भाई खाते उधार अब माल खरीदेलो अने फरी पाछो मोकलावो छो एटले खरीद परत कहेवाय। वस्तु खरीदे अने फरी पाछी मोकलाय एटले वस्तु आपणी पासेथी जाय जाय ते जमा एटले ते खरीद परत खाते। खरीद परत में केलो तो एक चतुर्थांश भागनो माल। विष्णु भाई वाली तारीख जो लिया चौथी तारीख तो मैं चौथी तारीख अहीं जोवानुं કેટલાનો માલ ખરીદેલો 40,000 અને એનું ચોથી તારીખ એક ચતુર્થાંશ એવું કહ્યું છે તો તમે રફમાં શું કરવાનું 40,000 ગુણ્યા એક ચતુર્થાંશ એટલે જવાબ આવશે 10,000 એટલે અહીંયા આગળ ખરીદ પરતમાં લખાશે 10,000 10,000 માલ પાછો આપ્યો સેમ એવું વસેક પણ પ્રમાણસર મળ્યું એવું કહ્યું તો વિષ્ણુભાઈ વાળા ચોથી તારીખમાં જોશે આવક પૂરતી સંકલિત વસેક ઉધાર હતું આપણે વિરુદ્ધ કરવાનું જમા કરી દેવાનું અહીં ઉધાર હતું એટલે જમા થશે એટલે કે તે આવક પૂરતી સંકલિત વસેક ખાતે એ પણ પ્રમાણસર કહ્યું છે એટલે 4800 × 1/4 કરવાનું 4800 × 1/4 12 × 48 1200 અને રકમ લખાશે 1200 સરવાળો કરવાનો 11200 બાબત જે ખરીદેલ માલ વસેક સાથે પરત કર્યો તેના 18મી તારીખ હિમાંશુભાઈએ 1/3 ભાગનો માલ પરત કર્યો વસેકની પ્રમાણસર રકમ મજરે આપી હવે હિમાંશુભાઈ શોધવાના હિમાંશુભાઈ 7મી તારીખ હિમાંશુભાઈને આપણે માલ વેચેલો તો હવે હિમાંશુભાઈએ શું કરેલો પાછો આપ્યો એટલે વેચેલો ને પરત આવ્યો એટલે એને કહેવાય વેચાણ પરત તારીખમાં લખાશે 18 તારીખ માલ વેચો આ પેનું વેચું ફરી પાછી આવે આવે તે ઉધાર થાય એટલે વેચાણ પરત ખાતે ઉધાર 1/3 1/3 કેવી રીતના શોધાશે તો 54,000 માલ વેચેલો 54,000 × 1/3 કરવાનું 54,000 × 1/3 એક વડે ગુણ એટલે એનું એ જ આવે 54,000 / 3 કરવાનું એટલે આવશે 18,000 એટલે અહીં લખાશે 18,000 હવે એવું કહ્યું વસેક પણ પ્રમાણસર મળશે તો વસેક રિવર્સ કરવાનું તો અહીંયા વેચાણ એટલે જમા કરેલું બંને જાવક પૂરતી અહીંયા આપણે રિવર્સ એટલે જમા કરેલું એટલે ઉધાર કરી દેવાનું એટલે કે તે નહીં લખવાનું પણ જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર ફરી ઉધાર જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર 1/3 3240 × 1/3 કરવાનું 1080 એટલે ભાગ્યા 3 કરી દો તો પણ ચાલે 1080 આ માલ આપણને હિમાંશુભાઈએ પાછો આપ્યો છે અને હિમાંશુભાઈ થાય આપનાર ખાતે જમા થશે એટલે કે તે હિમાંશુભાઈ ખાતે આ બધાનો સરવાળો કરી દેવાનો 20,160 બાજે વેચેલ માલ પરત મળ્યો તેને વસેક સાથે નોંધ કરી તેના બાબત જે બહુ વાંધો નહીં આવે થોડું મેઇન જે વ્યવહાર તમે કર્યો છે એની ટૂંકી નોંધ કરવાની છે
આગળ જોઈએ તો 25મી તારીખ અમદાવાદના સહજાનંદ ફર્નિચર માર્ટમાંથી, દુકાનનું નામ છે સહજાનંદ ફર્નિચર માર્ટ, ₹20,000નું એક કબાટ ઓફિસ માટે ખરીદ્યું. કબાટ એટલે ફર્નિચર ખરીદ્યું કહેવાય. લેખ ખાતું આવે ફર્નિચર ખાતું, અને બીજું સહજાનંદ ફર્નિચર માર્ટ, દુ વ્યક્તિનું નામ છે, રોકડ શબ્દ નથી, એટલે ઉધાર ખરીદ્યું હશે, એટલે બીજું ખાતું આવશે સહજાનંદ ફર્નિચર માર્ટ ખાતું. 25મી તારીખ ફર્નિચર ખરીદી એટલે ફર્નિચર આપણી પાસે આવે, આવે તે ઉધાર, એટલે ફર્નિચર ખાતે ઉધાર. પછી બે લીટી છોડી દેવાની અને તે સહજાનંદ ફર્નિચર માર્ટ ખાતે, સહજાનંદ ફર્નિચર માર્ટ ખાતે. ફર્નિચરની અંદર જે રકમ છે લખી કાઢવાની, 20,000નું ફર્નિચર ખરીદ્યું છે. ફર્નિચર એટલે મિલકત, મિલકત એટલે વસ્તુ કહેવાય, વસ્તુ ઉપર GST લાગુ પડશે. કઈનો વેપારી છે જોઈએ તો અમદાવાદનો જ વેપારી છે, દાહોદની દાખલો ગણીએ છીએ ને અમદાવાદનો વેપારી, ગુજરાતની અંદર જ વેપાર થયો છે, એટલે કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક એ લાગુ પડશે. ફર્નિચર છે એ પણ વસ્તુ જ કહેવાય, એટલે બંને કેન્દ્રીય અને રાજ્ય બંને લાગુ પડે, 6% આવશે. હવે ફર્નિચર આપણે ખરીદીએ છીએ એટલે ફર્નિચર આપણી પાસે આવે, આવે તે ઉધાર થયું, એટલે ફર્નિચર ઉધાર થયું તો વસેક પણ ઉધાર થશે. અને ફર્નિચર આવે એટલે શબ્દ લખાય આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર. સેમ એવું આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર, 6% છે બંને, તો 6% કાઢવાના, અને 6% કાઢશો એટલે 1200, અને અહીંયા પણ 1200, બંને સરળો કરવાનો, 20 ને 1 22 22,400. બાબત છે વસેક સાથે ફર્નિચર ખરીદ્યું તેના, લીટી દોરી દેવાની. પછી 28મી તારીખ દુકાન ભાડાના ₹8,000 ચૂકવ્યા, દુકાન ભાડું ચૂકવ્યું છે એટલે દુકાન ભાડા ખાતું, અને બીજું ચૂકવ્યા એટલે રોકડ જાય, એટલે જાય તે જમા, એટલે રોકડ ખાતે જમા. 28મી તારીખ દુકાન ભાડા ખાતે ઉધાર, તે રોકડ ખાતે. આ દુકાન ભાડું અને ખર્ચો કહેવાય, ખર્ચ હોય અને આવક હોય એ, અથવા મળેલી વસ્તુ હોય ચૂકવેલી વસ્તુ હોય એ સેવામ ગણાશે. તો સેવાની અંદર તમારે સેવાવાળો કર લાગુ પડશે, આવો ટેક્સ લાગુ પડશે. હવે જોવાનું દુકાન ભાડાના ચૂકવ્યા, કશું જ કર્યું નથી તો ખાલી ચૂકવ્યા એવું કર્યું હોય એટલે કેન્દ્રમાં ગુજરાતમાં ચૂકવ્યું હશે એવું માની લેવાનું, કઈ સૂચના ના હોય તો. કેન્દ્રીય વસેક લાગુ પડશે અને રાજ્ય વસેક લાગુ પડશે, પણ સેવાવાળું લાગે એટલે 2.5% કાઢવાના, 6% નહીં. ખર્ચ હોય તો આવક પૂરતી લાગુ પડે, એટલે કે આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર. સેમ એવું આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર. રોકડા ચૂકવો છો એટલે રોકડ જાય તે રોકડ ખાતે. હવે રકમની વાત કરીએ, દુકાન ભાડાને છે 8,000, દુકાન ભાડામાં લખી કાઢવાના 8,000. આ દુકાન ભાડું સેવા કહેવાય, ખર્ચો આવે એટલે સેવા, તો સેવા ઉપર 2.5% છે, તો 8,000 × 2.5 કરીને ટકાનું બટન દબાઈ દેવાનું, 200 હશે, એટલે 200 કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેકમાં પણ 2.5% હશે, એટલે 200 સરવાળો કરવાનો, 8,400. બાબત છે દુકાન ભાડાના વસેક સાથે ચૂકવ્યા તેના. છેલ્લે ફરી કુલ સરવાળો કરી દેવાનો, બંને બધું સરખો સરળો થશે.